રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 17 જૂન સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં આજે ડોક્ટરોએ દેશવ્યાપી હડતાલ કરી હતી. ગુજરાતના 14,000 ડોક્ટરો આ હડતાલમાં જોડાયા હતા. જામનગરમાં પણ ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. સાંજે બંગાળના મુખ્યમંત્રી અને ડોક્ટરો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પૂરતી સુરક્ષાનું આશ્વાસન મળતા ડોક્ટરોએ હડતાલ પૂર્ણ કરી છે. આવતીકાલથી તબીબી સેવાઓ પૂર્વવત થઈ જશે. કાળા હરણ શિકાર મામલે સલમાન ખાન પર કેસ ચાલી રહ્યો છે. શિકાર કેસને સંલગ્ન આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ થયો હતો, જેમાં સલમાન નિર્દોષ જાહેર થયો હતો. કેસ દરમિયાન સલમાન પર ફેક એફિડેવિટ રજૂ કરવા અંગે આરોપ લાગ્યો હતો. આ કેસમાં કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહ 4 જુલાઈએ અમદાવાદ આવશે. તેઓ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પરિવાર સહિત મંગળા આરતી કરશે. આ તકે તેમનો અભિવાદન સમારોહ પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહમંત્રી બન્યા પછી પ્રથમ વખત જગન્નાથ મંદિરમાં પૂજન કરશે. વાયુ વાવાઝોડાએ ઓમાન તરફ ફંટાયા પછી યુ ટર્ન લીધો છે. વાયુ કચ્છ તરફ આગળ વધી રહ્યું છે, જોકે તેની તીવ્રતા ઘણી ઓછી થઈ ગઈ છે. છતાં તંત્ર સાવધાન છે. આજે નલિયા અને લખપત વચ્ચે વાયુ વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે. વાયુને કારણે કચ્છમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જામનગરના પ્રસિદ્ધ સુમેર સ્પોર્ટ્સ ક્લબના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ક્લબના પ્રમુખ પદે સતત 10મી વખત રાજુભાઈ શેઠ ચૂંટાયા છે. સેક્રેટરી પદે જયેશભાઈ મહેતા વિજયી થયા છે. ચૂંટણીમાં રાજુભાઈ શેઠ પ્રેરિત પેનલનો વિજય થયો છે. આ પેનલમાં પરાગભાઈ શાહ, ધીરેનભાઈ ગલૈયા, ચેતનભાઈ ખટ્ટર, મિલનભાઈ ડોઢિયા, વિરલભાઈ રાજ, કિશોરભાઈ ગલાણી, અશોકભાઈ ગાંધી, ભરતભાઈ ખૂબચંદાણી, બિપિનભાઈ શેઠ તથા પ્રફુલભાઈ ભટ્ટીનો વિજય થયો છે. જામનગરમાં આજે સ્કૂલ વાહનોમાં ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. સર્વ સેક્શન રોડ, જનતા ફાટક તથા જીજી હોસ્પિટલ પાસે ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્કૂલ વેન, સ્કૂલ બસ, છકડો વગેરેમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે તપાસ થઈ હતી. નિયમ ભંગ કરનારા સ્કૂલ વાહનો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થઈ હતી. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.